અંબાજીના ગબ્બરમાં રહેતા ચૂંદડીવાળા માતાજી, જેઓ 80 વર્ષ સુધી અન્ન અને જળ વગર જીવી એક ઇતિહાસ કાયમ કર્યો હતો, જ્યારે આજે આ ચૂંદડીવાળા માતાજી ઉર્ફે પ્રહલાદભાઈ જાની આપણી વચ્ચે નથી રહ્યા, ત્યારે આજે તેમણે પુણ્યતિથિ નિમિત્તે ભક્તો માતાજીને યાદ કર્યા હતા અને તેમની સમાધિ સ્થળે અન્નકૂટ, નવચંડી યજ્ઞ, આરતી સહિત અનેક ધાર્મિક કાર્યક્રમો યોજ્યા હતા. અંબાજી ખાતે દેશ વિદેશમાંથી માતાજીના ભક્તો અંબાજી મંદિરમાં દર્શન કરવા માટે આવતા હોય છે, પરંતુ ઘણા ઓછા ભક્તોને ખ્યાલ હશે કે અંબાજી ખાતે 3 કિલોમીટર દૂર ગબ્બર પર્વતની પહાડીઓમાં માં ચૂંદડીવાળા માતાજી ઉર્ફ પ્રહલાદ જાનીનો આશ્રમ આવેલો છે. આ આશ્રમ પર ચૂંદડીવાળા માતાજી ઘણા વર્ષોથી પહાડોમાં તપસ્યા કરી હતી અને સિદ્ધિ મેળવી હતી. ચૂંદડીવાળા માતાજી 80 વર્ષ કરતાં વધુ સમયથી અન્ય પાણી વિના જીવન જીવતા હતા અને તેમનું મેડિકલ પરીક્ષણ પણ થયું હતું. 26/5/2021 ના રોજ ચૂંદડીવાળા માતાજી કોરોનાના સમય આ દુનિયાથી અલવિદા લીધી હતી, પરંતુ તેમના ભક્તોની સંખ્યામાં હજુ સુધી ઘટાડો થયો નથી અને વધુમાં વધુ ભક્તો તેમના મંદિરમાં માતાજીને સમાધિના દર્શન કરવા માટે પહોંચે છે, જ્યારે ચૂંદડીવાળા માતાજીના માર્બલની પ્રતિમા બેસાડવામાં આવી છે, તેમના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. આ ચૂંદડીવાળા માતાજીના આશ્રમ ઉપર દર રવિવાર અને પૂનમે ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવતા હોય છે અને ચૂંદડીવાળા માતાજી 2021માં સ્વર્ગવાસ થયા બાદ જે જગ્યા ઉપર માતાજી બેસતા હતા ત્યાં તેમની સમાધિ બનાવવામાં આવી હતી અને હજુ પણ ભક્તો તેમના આશ્રમ ઉપર દર્શન કરવા માટે આવે છે. આજે માતાજીને અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો અને મોટી સંખ્યામાં ભક્તોએ ચૂંદડીવાળા માતાજીના દર્શન કર્યા હતા. આજે 80 વર્ષ સુધી એમને અન્ન જળ ના લીધું, એમનું ઈચ્છા મૃત્યુ હતું અને આમે જન્મ પછી મૃત્યુનો મૃત્યુ પછી જન્મ છે. એમની 1000 વર્ષ જીવવાની બહુ જ ઈચ્છા હતી, પણ આજે શરીરથી નથી આત્માથી આજે અમારી સાથે જ છે. જે પણ ભક્ત પોતાની શ્રદ્ધા સાથે આવે છે, એની જે કંઈ મનોકામના હોય અહીંયા એ ફળ ધરાઈ. વિશ્વમાં આવી કોઈ વિભૂતિ નથી. એમની ઉપર 2 વખત ટેસ્ટ થયા, ડૉક્ટરો 300થી વધુ ડૉક્ટરો દ્વારા ટેસ્ટ થયા. ડૉક્ટર કલામ દ્વારા ડિફેન્સના સાયન્ટિસ્ટોએ પણ એમની ઉપર 2010માં પરીક્ષણ કર્યું અને એ પણ પગમાં પડી ગયેલા છે. તો આજે આવી વિભૂતિના આજે 4થી પુણ્યતિથિ નિમિત્તે અમે અંતથી નમસ્કાર કરીએ છીએ. આજે એમનો પ્રસંગ એક એવો છે કે આજે અમારી વચ્ચે શારીરિક નથી પણ આત્માથી અમારી સાથે જોડાયેલા છે.